नमस्कार विद्यार्थी मित्रों, आपने जैसे काले बुद्धि कसोटी विषय माहिती मेळवी છે, બિન એસાઇમેન્ટની બુદ્ધિ કસોટી, વેક્સલરની જેસે વય પ્રમાણે બુદ્ધિ કસોટીઓની માહિતી મેળવી, જેમાં પુખ્ત વ્યક્તિઓ માટેની બુદ્ધિ કસોટીઓ અને બાળકો માટેની બુદ્ધિ કસોટીઓ, આ ઉપરાંત જેસે આપણે લેવલની જેસે શૈક્ષણિક ક્ષેત્રે માપનની શૈક્ષણિક ક્ષેત્રે ઉપયોગી લેવાતી જેસે ઈ બુદ્ધિ કસોટીની માહિતી મેળવી, આરપીએમ જેસે એનું ટૂંકું નામ છે, અને એનું જેસે રેવનની બુદ્ધિ કસોટીનું પૂરું નામ જેસે રેવન્સ ઇન્ટેલિજન્સ રેવન પ્રોગ્રેસિવ ઇન્ટેલિજન્ટ બરાબર મેટ્રિક્સ કહેવામાં આવે છે, એની આપણે માહિતી મેળવી. આજે જોઈએ આપણે તો આજે છે આપણે કોફમેનની બુદ્ધિ કસોટી, આ ઉપરાંત જે છે બુદ્ધિઆંકનું વિતરણ અંગે જે છે આપણે સમજૂતી વધારે મેળવીશું. તો આ જે છે કોફમેનની બુદ્ધિ કસોટીની રચના એ પણ શૈક્ષણિક ક્ષેત્રે જે છે માપનમાં ઉપયોગી લેવામાં આવે છે. તો અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસર એલેન એસ કોફમેનનું નામ બુદ્ધિ માપન કસોટી દ્વારા વિશ્વ સ્તરે જાણીતું છે. આ જે છે અમેરિકાના જે છે ઈ પ્રોફેસર છે, અને એલેન એસ કોફમેન જે છે એનું નામ જે છે બુદ્ધિ કસોટી એ એકદમ વિશ્વ સ્તરે પણ જાણીતું છે, પ્રસિદ્ધ છે. તેમના દ્વારા તૈયાર કરેલ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન અને અન્ય બુદ્ધિ કસોટીઓ શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જાણીતી છે. એના દ્વારા તૈયાર કરેલ જે છે બાળકો માટેની બેટરી એટલે આખી સિરીઝ એક તૈયાર કરી બરાબર, જે બાળકો માટેની એક સિરીઝ છે. આ ઉપરાંત જે છે ઈ અન્ય બુદ્ધિ કસોટીઓ છે તે શૈક્ષણિક ક્ષેત્રે માપનમાં ઉપયોગી છે. આ ઉપરાંત જે છે કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ કેબિટ, તમને એવું પૂછાય કેબિટનું પૂર્ણ નામ આપો. તો શું થાય છે કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ બરાબર. તો આ કસોટી પણ જે છે ઈ શૈક્ષણિક ક્ષેત્રે ઉપયોગી છે. કેબિટ નું પૂરું નામ જે છે ઘણી વખત પૂછાઈ ગયેલું છે, તો યાદ રાખજો કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ જે છે ઈ ઉપયોગી છે. તેમની દ્વિતીય આવૃત્તિ પણ મહત્વની છે. આ ઉપરાંત જે છે આમાં ઘણા બધા સુધારા વધારા કરી અને બીજી નવી આવૃત્તિ જે છે બહાર પાડવામાં આવી હોય એ પણ જાણીતી છે. આ ઉપરાંત જે છે કોફમેન એડોલેસન્સ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, આ જે છે એડોલેસન્સ એન્ડ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ જે છે ઈ પુખ્ત વ્યક્તિઓ માટે શૈક્ષણિક ક્ષેત્રે માપનમાં ઉપયોગી કસોટી છે. પુખ્તોના બુદ્ધિ માપન માટે ઉપયોગી છે. 2004 અને 5ના વર્ષમાં તેમની કસોટીનું પુનઃ સંસ્કરણ પ્રકાશિત થયેલ છે. આનું જે છે હમણાં જ એટલે કે 2004 અને 5માં જે છે પુનઃ સંસ્કરણ એટલે કંઈ પણ નવા સુધારા વધારા કરી અને ફરી વખત જે છે નવી કસોટીનો આવિષ્કાર થયેલો જોવા મળે છે. બુદ્ધિ માપન ઉપરાંત શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પણ કોફમેન દ્વારા કસોટી રચવામાં આવે છે. બુદ્ધિ માપન ઉપરાંત જે છે શૈક્ષણિક ક્ષેત્રે જુદી જુદી અભિયોગ્યતાનું માપન કરવા માટે પણ કોફમેન દ્વારા જે છે કસોટીઓ રચવામાં આવે છે. ચિલ્ડ્રન માટે અને પુખ્ત વ્યક્તિઓ માટેની કસોટીઓ છે અને એના જે છે સંશોધનને આધારે નવા નવા જે છે સંસ્કરણ બહાર આવે છે. આ હતી બુદ્ધિ કસોટીઓ, જેમાં જે છે બિને સાઇમનની બુદ્ધિ કસોટીઓ, વેક્સલરની બુદ્ધિ કસોટીઓ, રેવનની જે છે બુદ્ધિ કસોટી, આ ઉપરાંત જે છે કોફમેનની બુદ્ધિ કસોટીઓ આપણે જોઈ. તો આમાંથી જે છે કોઈ પણ એક બુદ્ધિ કસોટીઓ બે માર્કમાં હોય અથવા તો ટૂંકમાં પૂરા નામ આપો એવું જે છે રેવનની બુદ્ધિ કસોટીમાંથી ટૂંક પૂરું નામ, આ કેબિટનું પૂરું નામ, આવું બધું છે. આ ઉપરાંત જે છે રેવનની બુદ્ધિ કસોટીઓ જે છે શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે કઈ બુદ્ધિ કસોટી ઉપયોગમાં લેવાય તો રેવનની બુદ્ધિ કસોટીઓ, આવું બધું પણ જે છે ઘણી વખત પૂછાતું હોય છે. પછી આપણે વેક્સલરની બુદ્ધિ કસોટીઓ જોઈ તો એમાં પણ જે છે પૂરા નામ આપો, આ જે છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. કઈ કસોટી જે છે કોના માટે ઉપયોગમાં લેવાય છે અને વય જૂથ પ્રમાણે બરાબર, તો આ જે છે ખાસ યાદ રાખવાનું રહેશે. હવે જોઈએ આપણે બુદ્ધિઆંકનું વિતરણ. આપણે જે છે આગળ સામાન્ય સંભવિતતાનો આલેખ જોઈ ગયા બરાબર, એ પ્રમાણે ત્યાં બુદ્ધિઆંકનું જે છે વિતરણ જોયેલું જોવા મળે છે. તો એમાં જે છે અતિમંદથી પ્રતિભા સંપન્ન બરાબર, અતિમંદથી જે છે પ્રતિભા સંપન્ન તરફ બુદ્ધિઆંકનું વિતરણ થયેલું જોવા મળે છે. બુદ્ધિઆંકની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે.
तो बुद्धिआंक नी बाबत मां जे छे व्यक्तिगत तफावतो जोवा मळे छे। एनी पाछळनुं कारण छे के दरेक व्यक्ति एक सरखा पर्यावरणमां उछेर पामती नथी। आ उपरांत जे छे एक सरखो जे छे जनीन तत्वोनो वारसो लईने जन्मती नथी। दरेकनो जे छे जनीन तत्वोमां आपणने जे वारसामां मळेला जनीन तत्वो होय पेढी दर पेढी बदलाता होय छे, बराबर। અને એવી જ રીતે દરેક વ્યક્તિ અલગ અલગ પર્યાવરણમાં જે છે એ વિકાસ પામતી હોય છે એના પ્રમાણે। એટલે કોઈ પણ બુદ્ધિની બાબતમાં જોઈએ તો જે છે એ દરેક વ્યક્તિ અલગ તરી આવે છે, એટલે વ્યક્તિગત તફાવતો જોવા મળે છે। સામાન્ય રીતે સરેરાશ વસ્તીના આશરે 2% લોકોનો બુદ્ધિઆંક 130થી વધુ અને બીજા 2% લોકોનો બુદ્ધિઆંક 70થી ઓછો જોવા મળે છે। સામાન્ય વસ્તીના આધારે આપણે જોઈએ તો 2% લોકોનો બુદ્ધિઆંક જે છે 70થી નીચે, એટલે કે અતિમંદ, અને જે છે 2% વસ્તીના 2% લોકો જે છે 130થી વધુ એટલે કે પ્રતિભાશાળી લોકો જોવા મળે છે। સામાન્ય વસ્તીમાં વિવિધ બુદ્ધિ કક્ષાના વર્ણો અને તેની ટકાવારી દર્શાવતું જે છે આ કોષ્ટક છે, તો આપણે જોઈએ કે 70થી નીચે જે લોકોનો બુદ્ધિઆંક હોય એને શું કહેવામાં આવે, માનસિક રીતે પડકારરૂપ હોય, બરાબર। આવા બાળકોનો જે છે માનસિક વિકાસ યોગ્ય રીતે થયો ન હોય એટલે એને શારીરિક કાર્યો કરવામાં પણ મુશ્કેલી પડતી હોય, માનસિક રીતે પડકારરૂપ, તો એની વસ્તીમાં જે છે ટકાવારી 2.20%, બરાબર। તો પછી 70થી જે છે 79-80 તો એને સીમાવર્તીય બુદ્ધિ કહેવાય। આવા લોકો જે છે સામાન્ય કાર્યો કરી શકે છે, જેનો જે છે વસ્તીમાં 6.70% લોકો આવી બુદ્ધિ ધરાવતા હોય છે। પછી 80-89, બરાબર। તો આ જે છે નિમ્ન સરેરાશ બુદ્ધિ, તો એમાં જે છે નિમ્ન સરેરાશ બુદ્ધિમાં છે 16.10, બરાબર। તો આ જે પછી આ જે નિમ્ન સરેરાશ બુદ્ધિ એટલે અમુક જે સીમાવર્તીય બુદ્ધિ હોય એના કરતા લોકો આવા લોકો હોય સરેરાશ કાર્ય વધુ કરી શકે 90-109 સરેરાશ બુદ્ધિ, બરાબર। વસ્તીના 50% લોકો જે છે આ બુદ્ધિમાં આવતા હોય કે સામાન્ય રીતે જે છે એ નોર્મલ બુદ્ધિ કહી શકાય, એટલે સામાન્ય આ બધા જ 50% મોટા ભાગના લોકોની બુદ્ધિઆંક જે છે કેટલો જોવા મળતો હોય 90-109, 110 થી જે છે 119 વચ્ચે સરેરાશ ઉચ્ચ સરેરાશ બુદ્ધિ છે, તો એનો પણ વસ્તીમાં જે છે 16.10% ફાળો રહેલો છે। 120-130 તો જે છે આ ઉચ્ચ બુદ્ધિ ધરાવે છે 6.70% લોકો રહેલા હોય છે, અને 130થી વધુ જે છે પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવતા હોય 130થી વધુ બુદ્ધિઆંક હોય જેનો એ જે છે પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવે છે એવું કહી શકાય, અને એનું જે છે એ વસ્તીમાં જે છે એ પ્રમાણ કેટલું છે 2.20%। તો એવી રીતે જો સરખામણી કરવામાં આવે તો અહીંયા જે છે માનસિક રીતે પડકારરૂપ જે છે 2.2% લોકો જે છે વસ્તીમાં, બરાબર। તો એની કમ્પેરિઝનમાં પ્રતિભાશાળી લોકો પણ કેટલા છે 2.20% જોવા મળે છે। તો સ્થળ અને કાળના સંદર્ભમાં આ કોષ્ટકમાં જે છે એ ફેરફાર થઈ શકે, એટલે કે સ્થળ જે તે પર્યાવરણ હોય અથવા તો સમય હોય, બરાબર। તો એના જે છે અમુક વખત જે છે આખો જે એરિયો શિક્ષિત હોય અથવા તો અમુક જે છે એના વાતાવરણને લીધે, તો આમાં જે છે પ્રતિભા સંપન્ન લોકો વધારે પણ જોવા મળતા હોય, અથવા તો અમુક જે છે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે આવા બધા વિસ્તારમાં છે અમુક કુપોષણને લીધે છે માનસિક રીતે, બરાબર, એનો માનસિક વિકાસ બાળકનો ન પણ થતો હોય એના કારણે જે છે આવા માનસિક પડકાર બાળકોનું પ્રમાણ વધારે પણ જોવા મળતું, એટલે સ્થળ અને કાળ પ્રમાણે જે છે આ કોષ્ટકમાં કંઈક થોડો ઘણો ફેરફાર થઈ શકે, પરંતુ જે છે સંશોધનના આધારે બનાવેલું હોય એટલે આમાં જે અમુક જે છે પોઈન્ટમાં ફેરફાર થઈ શકે, પરંતુ 90-109 50% લોકો જે છે સામાન્ય સરેરાશ બુદ્ધિ ધરાવતા હોય એવું કહી શકાય છે। હવે આપણે જોઈએ પ્રતિભા સંપન્નતા કોને કહેવાય, આ કોષ્ટક જે છે મોસ્ટ આઈએમપી કહી શકાય, 3 માર્કમાં જે છે પૂછાય શકે બુદ્ધિઆંકનું વિતરણ દર્શાવતું કોષ્ટક લખો, ખાસ ને બુદ્ધિઆંક અને બુદ્ધિઆંક પ્રમાણે એનો જે ક્રાઇટેરિયા આપેલો છે, બરાબર, ટકાવારી અને ક્રાઇટેરિયા, તો એનું વર્ણન પણ તમારે આ પ્રમાણે દર્શાવવાનું રહેશે વ્યવસ્થિત રીતે, બરાબર। તો હવે આપણે જોઈએ 130થી વધુ બુદ્ધિ ધરાવતા હોય એવા લોકોને શું કહી શકાય, પ્રતિભા સંપન્ન લોકો કહેવામાં આવે છે। તો પ્રતિભા સંપન્ન એટલે શું એની વ્યાખ્યા આપણે ક્લિયર જોઈએ, એનું સ્વરૂપ અને ઓળખ, તો આવા લોકો હોય પ્રતિભા સંપન્ન આ માનસિક રીતે પ્રકાર બાળકો હોય આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ, બરાબર। એના જે છે અમુક ચહેરાના હાવભાવ હોય દેખાવ હોય પછી અમુક કાર્ય કરવાની રીત હોય એનાથી જે છે આપણે ઓળખી શકીએ કે આ જે છે માનસિક રીતે પડકારરૂપ છે, પરંતુ પ્રતિભા સંપન્ન લોકો હોય આપણી સાથે નોર્મલ લાઈફમાં જે છે આપણી જેમ જ રહેતા હોય તો આપણે કેવી રીતે ઓળખી શકીએ કે આ જે છે એ પ્રતિભા સંપન્ન છે એવી રીતે, બરાબર।
तो जैसे प्रतिभा संपन्न बालकों ने ओळखवा माटे एक अमुक स्वरूप जैसे एनु आवे छे अने आ उपरांत जैसे ई एनु ओळख आपणे मेळवे तो अंग्रेजी भाषामां शुं कहेवामां आवे प्रतिभाशाळी बालको माटे गिफ्टेड जीनियस के टैलेंटेड शब्दो प्रयोजन छे अंग्रेजी भाषामां जैसे ई प्रतिभा संपन्न बालको माटे गिफ्टेड टैलेंटेड अने जीनियस एवा शब्दोनो आपणे આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે આ એક પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા કહી શકાય કે આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ હોય બરાબર અથવા તો માનસિક શક્તિ ધરાવનાર જે વ્યક્તિ હોય એને શું કહેવામાં આવે પ્રતિભા સંપન્ન તરીકે ઓળખી શકાય પ્રતિભા સંપન્ન બાળકની વ્યાખ્યા અનેક મનોવૈજ્ઞાનિકે આપી છે દરેક વ્યાખ્યામાં પ્રતિભાના મૂળ આધારો ક્ષેત્ર કે પ્રતિભાયુક્ત વર્ણનોમાં ભિન્નતા જોવા મળે છે પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા જે છે અનેક મનોવૈજ્ઞાનિકોએ આપી છે જે લોકો જે છે જુદા જુદા સંશોધનો કરતા છે એમ જે છે એ વ્યાખ્યા આપતા હોય છે એવું પણ જોવા મળતું હોય છે વર્તમાન સમયમાં માનવ જીવનના કોઈ પણ અર્થપૂર્ણ બોધાત્મક અથવા નૈતિક શારીરિક આવેગિક સામાજિક કે સૌંદર્યલક્ષી જેવા ક્ષેત્રોમાં પ્રયોજાતી ઉચ્ચ શક્તિ તરીકે પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા કરવામાં આવે છે અત્યારે હાલના જીવનમાં જે છે એ આપણે જોઈએ તો નૈતિક દ્રષ્ટિએ બરાબર જે એના ચારિત્રને લગતી બાબતો કહી શકાય અથવા તો કોઈ પણ પ્રામાણિકતા જે છે આવી બાબતોમાં નૈતિક દ્રષ્ટિએ જે છે ઉચ્ચ બુદ્ધિ શારીરિક રીતે બરાબર શારીરિક કોઈ પણ કૌશલ્યમાં જે છે પારંગતતા પછી આવેગિક રીતે કયા આવેગનો સામનો કેવી રીતે કરવો અથવા તો કયા આવેગને ક્યાં અભિવ્યક્ત કરવો બરાબર આ જે છે એની જે છે ઉચ્ચ પ્રકારની બુદ્ધિ ધરાવતા હોય આ ઉપરાંત જે છે આવેગિક સામાજિક કે સૌંદર્યલક્ષી બરાબર સામાજિક કોઈ પણ કાર્યક્રમ હોય અથવા તો સામાજિક કોઈ પણ મેળાવડા હોય તો એમાં જે છે એનું વર્તન કેવું જોઈએ ઉપરાંત સૌંદર્યલક્ષી જેવા ક્ષેત્રોમાં બરાબર સૌંદર્યલક્ષી ક્ષેત્રોમાં એટલે જે સેન્સ હોય કોમન સેન્સ બરાબર કેવી રીતે રહેવું કેવી રીતે કપડાં પહેરવા આવી બધી જે સેન્સ હોય અમુક પ્રકારની બરાબર તો કયા ફંક્શનને અનુરૂપ જે છે કેવી રીતે ત્યાં આગળ આપણે પ્રેઝન્ટ થવું બરાબર આ જે છે એ ક્ષેત્રોમાં પ્રજાતિ ઉચ્ચ પ્રયોજાતી ઉચ્ચ શક્તિ તરીકે પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા કરવામાં આવે છે અને આમાં જે આવા બધા ક્ષેત્રોને લક્ષીને બરાબર આ ક્ષેત્રો બધા ક્ષેત્રોને જે છે એ પ્રયોજીને પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા કરવામાં આવે છે ઈસવીસન 1925માં ટર્મેને આવી વ્યક્તિઓનો અભ્યાસ શરૂ કર્યો હતો તો તમને એવું પૂછાય કે પ્રતિભા સંપન્ન બાળકોનો જે છે અભ્યાસ કોણે કર્યો હતો તો ટર્મેને બરાબર ક્યારે કર્યો હતો 1925માં શરૂ કર્યો હતો અને આ અભ્યાસ માં બુદ્ધિ કસોટી વડે વ્યક્તિની ઉચ્ચ બોધાત્મક શક્તિઓ માપવામાં આવતી હતી અભ્યાસમાં શું કરવામાં આવતું હતું બુદ્ધિ કસોટી વડે જે છે વ્યક્તિની ઉચ્ચ બોધાત્મક શક્તિને શક્તિનું માપન કરવામાં આવતું હતું જોસેફ રેન્ઝુલ સૂચવે છે કે પ્રતિભા સંપન્નએ ઉચ્ચ બુદ્ધિ ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા એમ ત્રણ ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે જોસેફ જો તમને એવું પૂછાય કે બુદ્ધિને જે છે ત્રણ પ્રકારમાં કોણે જે છે પ્રતિભા સંપન્નતા જે છે કયા ત્રણ પાસા સાથે સંકળાયેલી છે તો કઈ ઉચ્ચ બુદ્ધિ જે લોકો પ્રતિભા સંપન્ન હોય બરાબર એ ઉચ્ચ બુદ્ધિ ધરાવતા હોય સાથે સાથે ઉચ્ચ સર્જનાત્મક હોય ઉચ્ચ સર્જનાત્મકતા આ ઉપરાંત જે છે ઈ ઉચ્ચ પ્રેરણા ધરાવતા હોય છે આ જે છે પ્રતિભા સંપન્નતા સાથે સંકળાયેલા ત્રણ પાસા છે એમાં જોઈએ તો ઉચ્ચ બુદ્ધિ ઉચ્ચ સર્જનાત્મકતા અને ઉચ્ચ પ્રેરણા સાથે સંકળાયેલા હોય છે તો એમાં જે છે ઉચ્ચ બુદ્ધિ એટલે આ લોકોનો જે છે સામાન્ય વસ્તીના 2.2% આપણે જોયું તો એનો બુદ્ધિઆંક જે છે 130થી વધારે હોય છે બરાબર ઉપરાંત ઉચ્ચ સર્જનાત્મકતા એટલે એની જીવનની કોઈ પણ સમસ્યા હોય એને એક નવા દ્રષ્ટિકોણથી ઉકેલતા જોવા મળતા હોય છે અથવા તો કોઈ પણ કાર્ય કરતું તો હોય છે અલગ દ્રષ્ટિથી કરતા જોવા મળતા હોય છે જેમાં જે છે સર્જનાત્મકતા રહેલી હોય છે અને ઉચ્ચ પ્રેરણા એટલે એને બાહ્ય કોઈ પ્રેરણાની જરૂર પડતી નથી આવા વ્યક્તિઓ જે છે આંતરિક પ્રેરણાથી પોતાના ધ્યેયને સ્પષ્ટ રીતે ઓળખતા હોય છે એના કારણે જે છે એનામાં આંતરિક પ્રેરણા જે છે એ રહેલી હોય છે વધારે પડતા પ્રમાણમાં બરાબર તો આ જે છે જોસેફ રેન્ઝુલે સૂચવેલ જે છે પ્રતિભા સંપન્નતાનું સ્વ
સ્વરૂપ કહી શકાય. પ્રતિભા સંપન્નતામાં બોધાત્મક ઉપરાંત બીજી અનેક શક્તિઓનું સંયોજન અને સંગઠન થાય છે. પ્રતિભા સંપન્ન જે લોકો હોય બરાબર, તો એમાં બોધાત્મક શક્તિઓ ઉપરાંત જે છે ઘણી બધી બીજી શક્તિઓનું પણ, માનસિક શક્તિઓનું પણ શું થાય, સંયોજન થાય છે. આવા લોકો અન્ય કરતા ઉચ્ચ કોટીનું કર્તૃત્વ દર્શાવે છે. જે લોકો પ્રતિભા સંપન્ન હોય બરાબર, તો બીજા લોકોની કમ્પેરિઝનમાં જે છે એ ઉચ્ચ કોટીનું કર્તૃત્વ દર્શાવે. દાખલા તરીકે આપણે કહી શકીએ મનોવૈજ્ઞાનિકો જે છે અથવા વૈજ્ઞાનિકો જે છે બરાબર, નવા નવા જે છે ઈશુ સંશોધન કરતા હોય, તો એમાં જે છે એ અમુક વ્યક્તિઓ દાખલા તરીકે જે છે ન્યૂટનને જોઈ તો ગુરુત્વાકર્ષણનો જે છે નિયમ આપ્યો બરાબર. તો ઘણા બધા વૈજ્ઞાનિકો હતા, એમાંથી એણે કંઈક નવું તે ઉચ્ચ કોટીનું કાર્ય કર્તૃત્વ દર્શાવ્યું બરાબર. આ ઉપરાંત બલ્બની શોધ કરનાર થોમસ આલ્વા એડિસન, તો આ બધા લોકો જે છે પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યામાં આવે એવું કહી શકાય છે. ઉપરાંત જે છે સ્વામી વિવેકાનંદ, દરેક આ લોકોનું વ્યક્તિત્વ જોજો તમે, કંઈક ને કંઈક જે છે એ દરેક કાર્યમાં જે છે ઉચ્ચ કોટીનું કર્તૃત્વ દર્શાવતો હોય એવું આપણને એના જીવન જે વૃત્તાંત હોય એના ઉપરથી જોવા મળતું હોય છે. તેઓ વિશિષ્ટ શક્તિઓ અને ઉચ્ચ સ્વય ખ્યાલ ધરાવે છે. જે લોકો પ્રતિભા સંપન્ન હોય એવા વિશિષ્ટ શક્તિઓ ધરાવતા હોય છે અને ઉચ્ચ સ્વય ખ્યાલ હોય છે. પોતાના જાત વિશેનો ખ્યાલ જે છે એને કેવા પ્રકારનો હોય, ઊંચો હોય છે, એટલે કે એને આત્મવિશ્વાસથી જે છે એ ભરપૂર હોય છે. પોતે જે કાર્ય કરતા હોય છે એમાં એને પૂર્ણ વિશ્વાસ સાથે જે છે કાર્ય કરતા હોય અને એમાં સફળતા પણ મેળવતા હોય એવું જોવા મળે છે. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ શીખવા માટે સિદ્ધિઓ અને શ્રેષ્ઠતા મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા તૈયાર હોય છે. અને પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ શીખવા માટે અથવા તો સિદ્ધિ મેળવવા માટે વધારે તત્પરતા દર્શાવતા હોય છે. કોઈ પણ કાર્ય કરવા માટે એ તૈયાર હોય એવું જોવા મળતું હોય છે. પ્રતિભા સંપન્નતાની આવી કુદરતી બક્ષિસ બધા સામાજિક આર્થિક વર્ગોમાં જોવા મળે છે. અને આ જે છે પ્રતિભા સંપન્નતાની આ એક બક્ષિસ કુદરતી બક્ષિસ પણ કહી શકાય, તો એમાં જે છે કઈ પણ રંગ ભેદ અથવા જ્ઞાતિ ભેદ એવું ક્યાંય જોવા મળતું નથી. આ કુદરતી બક્ષિસ છે એટલે બધા તમામ વર્ગોમાં જોવા મળે છે એવું કહી શકાય છે. આમાં ક્યાંય જે છે એ એસસી એસટી ઓબીસી કે જનરલ એવા વિભાગ પાડવામાં આવતા નથી બરાબર. આ જે છે સમગ્ર વર્ગ દરેકમાં જે છે એ આપણે હમણાં જ 12મા બોર્ડનું રિઝલ્ટ આવ્યું બરાબર, તો અમુક જેના વાલીઓ હોય એ રોજગાર પોતે કાયમી રોજગારથી પોતે જે છે એ કમાતા હોય અને પોતાનું ગુજરાન ચલાવતા હોય બરાબર, તો આવા વાલીના બાળકો પણ જે છે એ 99.99% બરાબર પર્સન્ટાઇલે જે છે એ પાસ થયેલા આપણે જોવા મળે. ઘણા બધા ઉદાહરણો છાપામાં જોઈએ બરાબર. એટલે પ્રતિભા સંપન્નતા જે છે એવું નથી કે કોઈ પણ અમીર વર્ગ હોય એમાં જઈ શકે બરાબર. તો આ જે છે એમાં વર્ગના કાંઈ પણ જે છે કુદરતી બક્ષિસ હોવાથી કઈ પણ વર્ગનો ભેદભાવ જોવા મળતો નથી. દરેક વ્યક્તિ દરેક વર્ગોમાં જે છે આ પ્રતિભા સંપન્ન લોકો હોય એવું જોવા મળે છે બરાબર. તો આપણે એક બેસ્ટ ઉદાહરણ જોઈ શકાય ડોક્ટર અબ્દુલ કલામ બરાબર. જે ડોક્ટર અબ્દુલ કલામ ઉપરાંત જે છે આંબેડકર જે છે બરાબર, જે કાયદાના નિષ્ણાત જે છે આંબેડકર, તો એનો જે છે જ્ઞાતિ બરાબર જે હતી તે, પરંતુ એને જે છે કાયદા નિષ્ણાત તરીકે આપણે ભારતના બંધારણમાં કાર્ય કરેલું જોવા મળે છે અથવા તો ભારતનું જે આમુખ આપેલું છે બરાબર, તો એમાં જે છે એનો મહત્વનો ફાળો રહેલો છે. તો આ જે છે પ્રતિભા સંપન્નતાનું લક્ષણ છે અને એ જે છે વર્ગો પ્રમાણે કાંઈ એમાં તફાવત જોવા મળતા નથી એવું પણ આપણે સાબિત કરી શકાય છે. હવે આપણે જોઈએ તો પ્રતિભા સંપન્ન લોકો હોય આપણે આજુબાજુના પર્યાવરણમાં અથવા તો આપણે કંઈક પણ જતા હોય ત્યાં બરાબર, તો એને ઓળખી કેવી રીતે શકાય, તો ઓળખવાની જે છે એક પ્રક્રિયા જે છે ચોક્કસ. તો પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવાની પ્રક્રિયા આપણે જોઈએ તો એમાં જે છે પ્રતિભા સંપન્ન બાળકને ઓળખવા માટે વર્તમાન સમયમાં સામાન્ય રીતે બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટીઓ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. તો પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે એક તો એનામાં જે છે ઉચ્ચ બુદ્ધિ હોવી જોઈએ બરાબર, તો એને ઓળખવા માટે જે છે એક પ્રકારની બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટીઓ ઉપયોગમાં લેવાય છે બરાબર. તો એમાં જે છે બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટીઓનો ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે કેટલીક વાર ચોક્કસ બુદ્ધિઆંકનો આધાર લેવાય છે. જો ઘણી વખત જે છે મેઇન આધાર જે છે બુદ્ધિ પ્રતિભા સંપન્નતા વાળા લોકોને ઓળખવા માટે મેઇન આધાર હોય તો એ છે બુદ્ધિઆંક બરાબર. તો બુદ્ધિઆંકનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે જેઓનો બુદ્ધિઆંક 130 કરતા વધારે હોય તે વ્યક્તિને પ્રતિભા સંપન્ન ગણવામાં આવે છે. જે લોકોનો બુદ્ધિઆંક જે છે 130 થી
વધુ હોય બરાબર તો આ સંશોધનોના આધારે પ્રસિદ્ધ થયેલું કોષ્ટક છે એટલા માટે એને શું કહેવામાં આવે પ્રતિભાશાળી લોકો કહેવામાં આવે છે વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવા માટે કેટલીક પદ્ધતિ પ્રચલિત છે બરાબર માત્ર એક બુદ્ધિઆંકથી કે આપણે જે છે કોઈ પણ વ્યક્તિનો ક્રાઇટેરિયા નો બાંધી શકીએ કે આ વ્યક્તિ પ્રતિભા સંપન્ન છે એટલા માટે વર્તમાન સમયમાં ઘણી બધી જે છે ઈ પદ્ધતિઓ પ્રચલિત થઈ તો એમાં જોઈએ તો તો બુદ્ધિ કસોટીમાં વ્યક્તિએ મેળવેલ પ્રાપ્તાંક જે બુદ્ધિ કસોટી આપવામાં આવે એમાં વ્યક્તિએ મેળવેલ પ્રાપ્તાંક જો 130 થી વધુ હોય બરાબર આનો આધાર તો ચોક્કસ લેવામાં આવે જ છે સાથે સાથે બીજી ઘણી બધી પ્રચલિત પદ્ધતિ છે તો એમાં એકમાં એવું છે કે એ જે છે બુદ્ધિ કસોટીમાં વ્યક્તિએ મેળવેલો પ્રાપ્તાંક ઉપરાંત જે છે વિદ્યાર્થી વિશેનો શિક્ષકનો અભિપ્રાય અને શાળાકીય નોંધ વિદ્યાર્થી વિશે જે છે શિક્ષકનો અભિપ્રાય બરાબર જે એના ક્લાસ ટીચર હોય અથવા તો લેક્ચર લેવા આવતા હોય બધા શિક્ષકોનો અભિપ્રાય લેવામાં આવે અથવા તો જે છે શૈક્ષણિક શાળાકીય નોંધ બરાબર શાળાકીય નોંધમાં તમારી વર્તણૂક જે છે આ ઉપરાંત જે છે તમે વર્ષ દરમિયાન જે છે કેવું કાર્ય કરતું તો આપો છો બરાબર શાળાકીય પ્રવૃત્તિઓમાં કે કેટલા પ્રમાણમાં ભાગ લ્યો છો બરાબર અને એમાં તમારું કર્તૃત્વ કેવું છે આ બધું બધી બાબતોનો નોંધ જે છે શાળાકીય નોંધમાં થતી હોય છે બરાબર એ આખો રેકોર્ડ જોવામાં આવે છે ઉપરાંત બાળક વિશે મા બાપનું મૂલ્યાંકન બાળક વિશે જે છે મા બાપનું મૂલ્યાંકન એ બાળક જે છે બરાબર ઘરમાં કેવી રીતે રહે છે બીજા સાથેની આંતરક્રિયા કેવી છે ઉપરાંત જે છે એ ઘરકામમાં મદદ કેવી રીતે કરે છે આ બધું જે છે અલગ અલગ જે એના વિચારો હોય બરાબર એના મા બાપના જે વિચારો હોય એને સરખાવવામાં આવે છે બાળકોનો બાળકનો સામાજિક અને આવેગિક પરિપક્વતાનો આંક જો આ મોસ્ટ આઈએમપી કહી શકાય પ્રતિભા સંપન્ન બાળકો બાળકને દર્શાવવા માટે અથવા તો વ્યક્તિને દર્શાવવા માટે સામાજિક અને આવેગિક જેની પરિપક્વતા હોય એનો આંક સામાજિક પરિપક્વતા એટલે સામાજિક આંતરક્રિયા કેવી રીતે કરે છે મિત્રો સાથે વડીલો સાથે શાળામાં જે શાળાના વાતાવરણમાં હોય છે ત્યારે શિક્ષકો સાથે બરાબર તો એનું જે છે વર્તન કેવું છે સામાજિક પરિપક્વતા કેવી છે બરાબર બીજા સાથે સહેલાઈથી ભળી શકે છે કે કેમ ઉપરાંત જે છે બીજા લોકોને પોતાની વાત જે છે ઝડપથી પોતાની વાત જે છે સરળતાથી પ્રેઝન્ટ કરી શકે છે કે કેમ આ ઉપરાંત જે છે આવેગિક પરિપક્વતા બરાબર કઈ પરિસ્થિતિમાં કેવા પર્યાવરણમાં જે છે કેવું વર્તન કરવું બરાબર એની સમજણ જે છે ઈ પરિપક્વતા દર્શાવે છે અને આ જે છે આવા બાળકો હોય પ્રતિભા સંપન્ન બાળકો એનો બુદ્ધિઆંક ઊંચો હોવાથી બુદ્ધિ જે છે પ્રમાણમાં સારી હોવાથી કઈ પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું કયા આવેગની અભિવ્યક્તિ ક્યારે કરવી બરાબર છે તો આ જે છે એનો આંક મેળવવામાં આવે છે ઉપરાંત બાળકની સમાયોજનની કક્ષા પ્રેરણા અને મહત્વાકાંક્ષાનું માપ તેમજ સ્વમૂલ્યાંકન વગેરે દ્વારા મળતી માહિતી દ્વારા પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવાનો પ્રયત્ન થાય છે ઉપરાંત જે છે બાળકની સમાયોજનની કક્ષા સમાયોજન એટલે શું બાળક જે પર્યાવરણમાં રહે છે ત્યાં બંધ બેસતું વર્તન કરે છે તો એને સમાયોજન કહેવાય બરાબર એનું બંધ બેસતું વર્તન તો બાળક જે છે જે પર્યાવરણમાં રહે છે ત્યાં એ સમાયોજન કેટલા પ્રમાણમાં કરી શકે છે બરાબર એ જોવામાં આવે છે સમાયોજનની કક્ષા ઉપરાંત જે છે પ્રેરણા બરાબર બાળકની જે છે કાર્ય કરવા માટેની પ્રેરણા કે એને જે છે કોઈ પણ કાર્ય કરાવવા માટે જે છે સખત પ્રેરણા આપવામાં આવે છે કે અંદરથી તે પોતાના ધ્યેય લક્ષ્ય માટે ધ્યેય સાબિત કરવા માટે ધ્યેય સિદ્ધિ માટે જે છે અંદરથી તે આત્મવિશ્વાસ ધરાવે છે અથવા તો પ્રેરણા ધરાવે છે તેમજ મહત્વાકાંક્ષા બરાબર કોઈ પણ લક્ષ્ય સિદ્ધિ માટે એ પોતે કેટલી મહત્વાકાંક્ષા ધરાવે છે એનું માપ તેમજ સ્વમૂલ્યાંકન બાળકનું પોતાની જાત વિશેનું મૂલ્યાંકન કેવું છે જો બાળક આત્મવિશ્વાસ ન ધરાવતો તો એવા બાળકોને આપણે પ્રતિભા સંપન્ન ન કહી શકાય પરંતુ જે કાર્ય કરે છે એમાં પોતે આત્મવિશ્વાસ ધરાવે છે બરાબર વગેરે દ્વારા માહિતી પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવાનો પ્રયત્ન થાય છે આ બધી માહિતી એકઠી કરી અને જે છે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ હોય અથવા તો બાળકો હોય એને ઓળખવાનો પ્રયત્ન થાય છે પ્રતિભા સંપન્નતાના લક્ષણો તો હવે જોઈએ આપણે પ્રતિભા સંપન્નતા હોય તો એના લક્ષણો કેવા હોય કે લોકો જે છે કેવું કેવું કાર્ય કરતું તો કરતા હોય તો આપણે એના આધારે ઓળખી શકીએ તો પ્રતિભા સંપન્ન બાળકો ઉચ્ચ બુદ્ધિ વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવતા હોય છે તેવો વિષય હાથ ધરાયેલા અભ્યાસોના આધારે પ્રતિભાશાળી લોકો બાળકોના લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય છે તો આવા જે છે ઉચ્ચ બુદ્ધિ અને જે છે ઈ વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવતા હોય છે એટલા માટે આપણે એના લક્ષણો આ પ્રમાણે દર્શાવી શકીએ તો પેલું જે છે ઉચ્ચ સ્વગૌરવ અને ઉચ્ચ સ્વ ક્ષમતા ધરાવે છે
उच्च स्वगौरव धरा पोते जे पण कार्य करे छे एना माटे जेसी गौरवनी भावना अनुभवे छे અને એના આધારે છે નવું કાર્ય કરવા પ્રેરાય છે આ ઉપરાંત જે છે ઉચ્ચ જે છે સ્વક્ષમતા ધરાવે છે બીજા લોકોના કમ્પેરિઝનમાં જે છે આવા બાળકો હોય કેવું ઉચ્ચ સ્વક્ષમતા ધરાવતા હોય છે એટલે કે પોતાનામાં જે છે કાર્ય કર્તૃત્વની ક્ષમતા જે છે વધારે સારી હોય છે એવું એનું મૂલ્યાંકન હોય છે સર્જનાત્મક અને મૌલિક હોય છે બરાબર આ જે લોકો હોય છે એ કોઈ પણ સમસ્યાને સર્જનાત્મક રીતે ઉકેલવાનો પ્રયત્ન કરતા હોય છે ઉપરાંત મૌલિક હોય છે આમ જે છે રટા મારે એમનો હોય બરાબર કેમ હોય કે આ જે છે કોઈ પણ બાબત હોય તો એને સમજીને સરળતાથી યાદ રાખી શકે એવા હોય ઘણા શું કરે કે પરીક્ષામાં એમ સારા માર્ક મેળવવા માટે જે છે વારંવાર ગોખણપટ્ટી કરતા હોય અને એના કારણે સારા ટકા આવે તો એ બાળક એ પ્રતિભા સંપન્ન કહી શકાય નહીં બરાબર શૈક્ષણિક સિદ્ધિ એ ચોક્કસ પ્રાપ્ત કરી છે પરંતુ સામાજિક આવેગિક પરિપક્વતાનો આંક ને આ બધું જોવામાં આવે તો કંઈક ને કંઈક ઉણપાળો જોવામાં આવે છે એટલે આ લોકો કેવો હોય મૌલિક હોય બરાબર જે કંઈ સમજાવવામાં આવે સરળતાથી એક્સેપ્ટ કરતા હોય અને એના આધારે જે છે નવું અલગ સર્જનાત્મક પ્રેઝન્ટેશન આપતા હોય એવું કહી શકાય છે તેઓ સારી આંતરસુદ્ધ ધરાવે છે બરાબર તેઓ જે છે સારી આંતરસુદ્ધ ધરાવે છે કોઈ પણ સમસ્યા હોય તો એને સરળતાથી ઉકેલવા માટે આંતરસુદ્ધની શક્તિ એનામાં જે છે એ રહેલી હોય છે ઉપરાંત સમસ્યા ઉકેલ માટે પોતાના કૌશલ્યોનો પૂરો ઉપયોગ કરે છે ઉપરાંત જે છે સમસ્યા ઉકેલવાનું હોય ત્યારે એની પાસે રહેલા જેટલા પણ કૌશલ્ય હોય એનો બધાયનો ઉપયોગ કરે છે અને સમસ્યાને જે છે કંઈક નવા દ્રષ્ટિકોણથી ઉકેલે છે તેઓનું પરિપક્વતા સ્તર સામાન્ય કરતાં ઊંચું હોય છે આથી ઉંમરના પ્રમાણમાં વધારે પુખ્તતા ધરાવે છે આ લોકો જે હોય પ્રતિભા સંપન્ન બરાબર એનું જે છે પરિપક્વતાનું સ્તર જે છે એ ઉચ્ચ પ્રકારનું હોય છે એટલે જે છે એની ઉંમર કરતાં એનામાં પુખ્તતા વધારે હોય છે એવું કહી શકાય છે આપણે જોયું હતું બુદ્ધિ કસોટીઓ બરાબર 8 વર્ષનું બાળક હોય તો એ 9-10 વર્ષના બાળકની જે છે બુદ્ધિ કસોટીઓ ઉકેલી શકતું હોય તો એ સામાન્ય રીતે એનામાં એટલું પરિપક્વતા હોય બરાબર એ લેવલે જે છે શારીરિક અને માનસિક પરિપક્વતા એનામાં વિકસિત થઈ ગયેલી હોય એટલા માટે જે છે એ ખાસ કરીને માનસિક પરિપક્વતા જે છે ઉંમરના પ્રમાણમાં વધારે હોય છે એટલે સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિ હોય એવું આપણને જોવા મળે છે લેખન સંગીત કલા યાંત્રિકતા ડિઝાઇન જેવા અને એક કે વધુ ક્ષેત્રોમાં સર્જનાત્મકતા ધરાવે છે માત્ર એક ક્ષેત્રમાં સર્જનાત્મકતા નહીં પરંતુ ઘણા બધા ક્ષેત્રોમાં જે છે એ સર્જનાત્મકતા ધરાવતા હોય છે લેખન સંગીત જે છે કલા જે છે યાંત્રિકતા જે છે ડિઝાઇન આવા બધા ક્ષેત્રોમાં જે છે એ એકથી વધારે ક્ષેત્રોમાં સર્જનાત્મકતા ધરાવતા હોય છે સ્વવિવેચક હોય છે પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન કરી શકે છે સ્વવિવેચક હોય એટલે શું વિવેચના કરવી એટલે એક પ્રકારની જે છે આલોચના કરવી ટીકા કરવી બરાબર તો એ પોતે જે છે પોતાના કાર્ય ઉપર જે છે સ્વવિવેચન કરી શકે છે બરાબર બીજા કે અને ભૂલ શોધી એના કરતાં પોતે જ પોતાના કાર્યમાંથી કોઈ પણ જે છે ક્ષતિ રહેલી હોય ખામી રહેલી હોય શોધી અને જે છે પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન કરી શકે છે એક વખત કાર્ય કર્યું હોય તો કંઈક પણ ભૂલ થઈ ગઈ હોય બરાબર તો ફરી વખત જે છે પોતે જ કાર્યનું આખું મૂલ્યાંકન કરી અને ભૂલ સુધારીને ફરી વખત જે છે નવું કાર્ય એ છે અસ્તિત્વમાં લાવે છે સ્વવિવેચક હોય છે તેથી પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન કરી શકે સારું શું અને ખરાબ શું બરાબર આવું જે છે તાર્કિક મૂલ્યાંકન કરી શકે છે તેઓ બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી દોરાઈને કાર્ય કરતા હોય છે જો તેઓ બાહ્ય પ્રેરણાથી નહીં બરાબર વાતાવરણમાં જે છે પ્રેરણાથી દોરાઈને નહીં પ્રેરણા એટલે શું પ્રેરણા એટલે કે આપણને જે પણ કાર્ય કરવા પ્રેરે તે એને પ્રેરણા કહેવાય પરંતુ એ પ્રેરણા બે પ્રકારની હોય એક તો બાહ્ય પ્રેરણા અને આંતરિક પ્રેરણા બાહ્ય પ્રેરણા એટલે આપણને શિક્ષકો વાલીઓ બરાબર બોર્ડની એક્ઝામ દેવાની હોય તો શિક્ષકો વાલીઓ પછી આપણા મિત્રો પછી આપણા જે કંઈ સગા સંબંધીઓ બરાબર એનાથી આપણને જે સપોર્ટ પ્રોત્સાહન મળતું હોય બરાબર અને એ લોકો આપણને જે છે વારંવાર વાંચવા માટે અથવા ટેસ્ટમાં સારા માર્ક કહેવા હોય તો એ માટે આપણને પ્રોત્સાહિત કરતા હોય અને ફરી વખત આપણે જે છે એ બધા માટેથી પ્રોત્સાહન મેળવવા માટે કાર્ય કરતો તો આ બધી બાહ્ય પ્રેરણા થઈ બરાબર પરંતુ આવા કોઈ પણ સપોર્ટ વગર સપોર્ટ તો હોય જ છે સાથે સાથે આપણને અંદરથી દેવું થાય કે આ ટેસ્ટમાં મારે જે છે એક માર્ક તૂટ્યો તો હવે ફરી વખત જે છે પૂરા માર્ક લાવવા માટેનો પ્રયત્ન કર તો આ એક આંતરિક પ્રેરણા છે બરાબર અંદરથી દેવું થાય કે આમ આ કાર્ય મારે કરવું છે આંતરિક પ્રેરણા સાથે સંકળાયેલા હોય છે બરાબર એટલા માટે જે છે એ અન્ય લોકો કરતા ઉચ્ચ કર્તૃત્વ કરતા હોય એવું કહી શકાય છે તેમની પોતાની ઉચ્ચ બૌદ્ધિક શક્તિ હોય છે વિશે ઊંડું માન હોય છે એની પોતાની જે છે ઉચ્ચ બૌદ્ધિક શક્તિ હોય એના વિશે એને જે છે માન હોય છે બરાબર અને મહદ અંશે અંતર્મુખ હોય છે તેઓ એકાંત પ્રિય પણ
જો અમાર છે મોટા ભાગે જે છે અંતર્મુખ હોય છે આપણે વ્યક્તિત્વના પ્રકારમાં 11માં ધોરણમાં જોયું હતું બરાબર આ જે છે અંતર્મુખી અને બહિર્મુખી જે છે કોણે આપેલા વ્યક્તિત્વના પ્રકાર છે યુંગ બરાબર જે સિગમન્ડ ફ્રોઇડનો શિષ્ય છે યુંગ યુંગે આપેલા વ્યક્તિત્વના પ્રકારમાં આપણે જોયું કે અંતર્મુખી પર્સનાલિટી અને બહિર્મુખી પર્સનાલિટી બરાબર તો આ લોકો જે છે એકાંતપ્રિય હોય છે અને અંતર્મુખી જે છે એ પર્સનાલિટી ધરાવતા હોય છે એવું પણ કહી શકાય છે હવે આ તો પ્રતિભા સંપન્નતાને ઓળખવાના લક્ષણો અને એનું સ્વરૂપ બરાબર આ ઉપરાંત જે છે હવે આપણે મનોદુર્બળ લોકો હોય બરાબર તો એને ઓળખી કેવી રીતે શકીએ અથવા તો માનસિક રીતે પડકારરૂપ હોય છે તો એને કયા કયા માનસિક પડકારોનો સામનો કરવો પડે છે એવું આપણે જે છે આવતા લેક્ચરમાં જોઈશું તો એ પહેલા આપણે જે છે અત્યારે પ્રતિભા સંપન્નતાના લક્ષણો પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા જે છે અત્યારે માર્ચ 2020 ના બોર્ડના પરીક્ષામાં જે છે આ પ્રક્રિયા 5 માર્કમાં પૂછાયેલી છે એટલે એના માટે ખાસ ધ્યાન આપવું બરાબર આ ઉપરાંત જે છે બુદ્ધિ અંકનું વિતરણ દર્શાવતું જે છે કોષ્ટક તમારે ખાસ કરવાનું રહેશે